આકૃતિમાં એક બહિર્ગો લેન્સ જેની બંને બાજુની વક્રતા ત્રિજ્યા સમાન એટલે કે R1 ઇક્વલ ટુ R2 તેનો વક્રીભવનાંક 1.5 તેને પ્રવાહીના સંપર્કમાં એટલે કે આ પ્રવાહી છે પ્રવાહીના સંપર્કમાં રાખેલો છે હવે નાની સોયને મુખ્ય અક્ષ પર રહે તે રીતે મૂકેલી છે હવે આ સોયના સ્થાનને જ ઉલટું પ્રતિબિંબ પિનનું લેન્સથી અંતર 45 સેન્ટીમીટર છે પિનનું લેન્સથી અંતર 45 સેન્ટીમીટર હવે પ્રવાહીને દૂર કરી પ્રયોગનું પુનરાવર્તન કરતાં 30 સેન્ટીમીટર થાય છે આ આપણને દેખાય છે કે આ એક બહિર્ગો લેન્સ છે તો બહિર્ગો લેન્સ માટે આપણે કહીએ કે આકૃતિ પરથી ધારો કે બહિર્ગો લેન્સની કેન્દ્ર લંબાઈ એને આપણે F1 કહીએ તો F1 બરાબર +30 સેન્ટીમીટર અને અંતર્ગો લેન્સ જે પ્રવાહી છે કેન્દ્ર લંબાઈ એને F2 કહીએ તો તે આપણને ખબર નથી તથા સંયોજનની કેન્દ્ર લંબાઈ કેપિટલ F કહીએ તો તે આપણે +45 સેન્ટીમીટર કહીએ છીએ આપાતકીરણની દિશામાં તો +45 સેન્ટીમીટર થઈ તો લેન્સના સંયોજનનું સૂત્ર લેન્સના સંયોજનની કેન્દ્ર લંબાઈના સૂત્ર 1/F=1/F1+1/F2 પરથી તો 1/F2=1/F-1/F1 F કેટલો છે 45 એટલે કેટલો છે 30 લસા લઈએ તો 45 અને 30નો લસા 15 × 45 15 × 30 3 × 3 2 × 2 એટલે આનો લસા કેટલો થઈ ગયો 90 તો 90 કરવાના તો છેદમાં 90 45 × 90 અને 30 છે એટલે 3 વડે મલ્ટીપ્લાય કરો 1/F2=2 આટલા તો F2=90 ના છેદમાં કેટલા થાય -1 ને માઇનસ એટલે -90 સેન્ટીમીટર F2 મળે છે આપણને રાઈટ હવે કાચના લેન્સ માટે લેન્સ મેકરનું સૂત્ર લઈએ તો કાચના લેન્સ માટે કાચના લેન્સ માટે વાત કરીએ તો કાચના લેન્સ માટે 1/F1=μ-1 × 1/R1 − 1/R2 અહીંયા R1=R લઈએ અને R2=−R લઈએ તો 1/F1 તો આપણને ખબર જ છે કેટલા છે 30 આ કેટલા છે 1.5 − 1 આ થઈ ગયું 1/R ને આ −R તો આ કેટલા થઈ જવાના આપણને 1/30 = 0.5 ને આ થઈ ગયું 2/R તો R બરાબર કેટલા થઈ જવાના R = 30 સેન્ટીમીટર થશે કેમ કે આ 0.5 × 2 એટલે 1 થઈ જવાનું 1/R થઈ જવાનું તો 30 = R R = 30 સેન્ટીમીટર થશે આપણું કોનું આવ્યું બહિર્ગો લેન્સ માટે આવી ગયું બંને લેન્સની કેન્દ્ર લંબાઈ તો સરખી છે ને હવે પ્રવાહી લેન્સ માટે શું કહી શકાય જો આપણે એના માટે R1 − R લઈએ તો R2 શું થઈ જશે ઇન્ફિનિટી કેમ કે અનંત થશે અહીંયા તો કેન્દ્ર લંબાઈ કેમ કે આ તરફ સમતલ અંતર્ગોળ છે આ સમતલ અંતર્ગોળ એટલે આમ થવાનું એટલે એની એક કેન્દ્ર લંબાઈ તો −R થઈ તો બીજી ઇન્ફિનિટી થવાની
तो लेंस मेकर ना सूत्र नो उपयोग करिए तो लेंस मेकर्स ना सूत्र पर थी 1/f2 इज इक्वल्स टू म्यू माइनस 1 इंटू 1/r1 माइनस 1/r2 1/f2 f2 કેટલો આવેલો છે આપણો માઇનસ 90 મ્યુ પ્રવાહીનું છે એને એલ કહી દઈએ તો શોધવાનું છે માઇનસ 1 1/r માઇનસ 1/∞ આ તો 0 થઈ જવાનું આ થઈ જવાનું 1/-90 બરાબર મ્યુ એલ માઇનસ 1 માઇનસ 1/r માઇનસ માઇનસ ઉડાઈ દો તો r બરાબર મ્યુ માઇનસ 1 ગુણ્યા 90 આર કેટલું છે આપણું 30 તો 30 બરાબર 30 ના છેદમાં 90 લઈ લઈએ તો 30 ભાગ્યા 90 બરાબર મ્યુ એલ માઇનસ 1 તો મ્યુ એલ માઇનસ 1 બરાબર 0 કેન્સલ 1/3 તો મ્યુ એલ બરાબર 1/3 ઓછા 1 એટલે કે 1 આ માઇનસ 1 આ તરફ જાય એટલે પ્લસ થઈ જવાના તો 1/3/3 તો 4/3 તો મ્યુઅલ કેટલો થઈ ગયો 4/3 એટલે કે પ્રવાહીની વક્રતા વક્રી પવનાંક 4/3 એટલે કે 1.33 થશે.